રામેશ્વર બાપુએ તો એની પણ વાત કરી કે સરસ્વતીનું પર્વ છે. મેં પણ પહેલાં કીધું, તમે પણ સરસ્વતીના ઉપાસક છો. આજે આ પ્રસંગે કંઈક બોલવું પણ જોઈએ ને કંઈક ગાવું પણ જોઈએ. બિલકુલ હેમંતભાઈ, બોલવું જોઈએ, ગાવું જોઈએ, પણ આ ગાવાનો બહુ મંચ નથી મારી દૃષ્ટિએ, બહુ વિષય પણ નથી. પણ તે છતાં સરસ્વતીનું પર્વ છે તો હું એક સ્તુતિથી આજના મારા વક્તવ્ય મારા 2-5 વાક્યો કહેવા છે એની શરૂઆત કરું. યા દેવી સર્વભૂતેષુ મા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય મા નમસ્તસ્ય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ ભક્તિરૂપેણ સંસ્થિતા શક્તિરૂપેણ સંસ્થિતા વાણીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જી હેમંતભાઈ, તમને કાલે ધાબા ઉપર જોશે, ટેરેસ પર જોશે જ. પણ હવે તો બધા તમારા જાહેર કાર્યક્રમો પણ બધા બંધ થયા છે, તો આ ઉત્સવને કેવી રીતે ઉજવશો? મિત્રોની સાથે સમર્પણનો પણ આ દિવસ છે અને અમે પણ ઈચ્છતા હોઈએ છીએ કે ક્યાંક આ બધી મસ્તી છે અમે ટીવીમાં જ ખાલી જોઈ લઈએ અને સાંભળી લઈએ, તો ઉજવણી કેવી રીતે કરશો અને કેવી રીતે કરવી જોઈએ? ઘણા બધા લોકો એની રાહ જોઈ રહ્યા છે. ઉજવણી મિત્રો સાથે જ કરવી જોઈએ. હું રહું છું રાજકોટ, કર્મભૂમિ મારી રાજકોટ બનાવી છે, પણ મારું માદરે વતન એટલે કે આણંદ જિલ્લાનો વાલવડ ગામે હું જ્યારનો રાજકોટ રહું છું ત્યારની એક ઉત્તરાયણ મેં રાજકોટમાં નથી કરી. સંજોગોવશાત ગયા વર્ષે કોવિડની પરિસ્થિતિમાં મારે રાજકોટ ઉત્તરાયણ કરવી પડી હતી. એનું કારણ નાનકડું એ છે કે મિત્રો સાથે ઉત્તરાયણ કરવી જોઈએ. મિત્રની પતંગ કાપો તમે તો એક આનંદ આવે, અજાણ્યાની પતંગ કાપો, રાજુભાઈની કાપો કે વિનુભાઈની કાપો, તમને શું મજા આવે ભાઈ. મારી પોતાની માનસિકતા એ છે કે પોતાના પરિવાર સાથે તમે ઉત્તરાયણ કરો, પોતાના ગામમાં ઉત્તરાયણ કરો, પોતાના વતનમાં ઉત્તરાયણ કરો, પણ આકાશમાં જે પંખી ઉડે છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલી સાવચેત રાખીને આપણે ઉત્તરાયણ કરવી જોઈએ અને પરિવાર સાથે. આ કોવિડની પરિસ્થિતિમાં ક્યાંય હવે બહાર નીકળાય એવું છે નહીં. દરેકને મારી વિનંતી કે સાચવો. આ લહેર જોકે બહુ નુકસાન કરતા છે નહીં, પણ તે છતાં જાળવી ઝૂક જાય એટલે સાચવું દરેકે જરૂરી છે. અમારા પણ કાર્યક્રમો અમે બધા બંધ રાખ્યા છે. એક બે જે થઈ ગયા એ થઈ ગયા ધરાહાર, કારણ કે પૂર્વા આયોજિત હતા. અમે કંઈ 2 દિવસમાં ઊભા કરેલા કોઈ કાર્યક્રમો હતા નહીં અને પૂર્વ નિયોજિત બધું ગોઠવેલું હતું એટલે અમારે કરવા પડ્યા. પણ ઉત્તરાયણનું પર્વ એક પ્રકાશનું પર્વ છે. મેં થોડા ઘણા મુદ્દા ગોત્યા છે અને છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યના પ્રકાશની વૃદ્ધિ થાય છે આ દિવસથી, એટલે કે સૂર્યનો પ્રકાશની વૃદ્ધિ થાય તો રોગ દૂર થાય અને પ્રકાશ અંધકારમાંથી પ્રકાશમાં જવાની આ સમય છે. અને મને ખ્યાલ છે કે આ દિવસથી રાત્રિ નાની થાય છે અને દિવસ મોટો થતો હોય છે. અને આ દિવસને પંજાબ અને હરિયાણાના પ્રદેશમાં લોહડી પર્વ નામનું એક મહાપર્વ ઉજવવામાં આવે છે, કારણ કે નવા પાકને એ લોકો સ્વાગત કરે છે. શાસ્ત્રોક્ત રામેશ્વર બાપુ છે, બીજા મહાનુભાવો છે, તમને ઘણી બધી વાત કહેશે, પણ મારી દૃષ્ટિએ ઉત્તરાયણનું પર્વ મજાનું પર્વ, પ્રકાશની સાથે રહેવાનું પર્વ, પ્રકાશમાંથી પોઝિટિવ ઉર્જા મેળવવાનું આ પર્વ છે. અને પરિવાર સાથે રહો, ઘરે રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. ઘણા બધા લોકો એમ પણ, કીર્તિદાનભાઈ આ વખતે થોડા મુશ્કેલીમાં છે કે એક વિરોધ પણ આપણે ત્યાં બહુ મોટો થયો કે અમે ડીજે એમ કે નહીં ધાબા પર ચડાવી શકીએ અને આ વખતે એટલી બધી મજા નહીં આવે. ઘણા બધા લોકોને જ્યાં સુધી પેલું જોર જોરથી વાગે નહીં ત્યાં સુધી એ મજા નથી આવતી હોતી, એવા લોકોની માટે એ ઉત્તરાયણનો સંદેશ શું છે? એવા લોકોને એમ કહું કે સંગીતથી કનેક્ટ રહેવું એ દરેક જીવનો દરેક જીવ ઈચ્છતો હોય, ભારતમાં હોય કે વિદેશમાં હોય કે દુનિયામાં કોઈ પણ મનુષ્ય જાતિ છે એ સંગીતથી બિલકુલ નજીક છે. આ વર્ષે કદાચ આવો મોકો ન મળે ડીજે વગાડવાનો, તો તમે પોતે ગાઓ, તમે ભલે સુરમાં ગાઓ બેસુરા ગાઓ, પણ તમારી ભાવના પ્રગટ કરો, તમે ગાઈને એકબીજાને સંભળાવો, તમે અંતાક્ષરી રમો. આ રીતે પણ સંગીત, કારણ કે વર્ષો પહેલાં થોડા ડીજે હતા, વર્ષો પહેલાં પણ ઉત્તરાયણ થતી, બધા જ આનંદ માણતા આપણા વડીલો, તો આપણે ગાઈને ભલે તમે સુરમાં ગાઓ બેસુરમાં ગાઓ પણ એની ખાસ
તમે સોશિયલ મીડિયા પર મૂકજો એટલે અમારા જેવા કલાકાર સાંભળે કે ભાઈ સમાજમાં આટલા લોકો આ રીતે સારું પણ ગાઈ શકે છે. અને સંગીત એના માટે એવું જરૂર નથી, પ્રોફેશનલ તમારે ગાવું હોય તો સુરમાં ગાવું હોય, બાકી ભાવના વ્યક્ત કરવા માટે તમે તમારા અંતરમાંથી નીકળેલા સુર ગાઈને આ ઉત્તરાયણ એન્જોય કરો. એટલે આ આવા કોઈ વિડીયો મૂકતા હોય તો તમે સાંભળતા હોવ છો? અત્યારે તમે જે વીટીવીથી અપીલ કરો છો, બહુ બધા વિડીયોને તમારે સાંભળવા પડશે, પછી એ સહન પણ કરવું પડશે તમારે. જી, હું તો એમ કહું છું કે હું તો એ કહું છું કે વી ટીવીને તમે મોકલો અને વી ટીવી એક આખો લાઈવમાં બતાવે, ઉત્તરાયણ ઉજવતા હોય લોકોને બતાવે ત્યારે કોણે કોણે અપલોડ કર્યા, વી ટીવીને મોકલો. નવો વિચાર વી ટીવીને આપું છું હેને. તમે નહીં સાંભળો, અમને સંભળાવશો હેને. વી ટીવી પર તમે આવો, તમે ગાતા હોય મસ્ત વિડીયો ક્લિપ. નહીં નહીં, તમારા વી ટીવીના માધ્યમ થકી આખી દુનિયાને સંભળાવીએ ને આપણે. હું તો સાંભળું પણ દુનિયા સાંભળે.